કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાર્ટ 1 વનસ્પતિમાં પોષણ ભણીશું. ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે. તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખોરાકના ઘટકો કયા છે? તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને પોષક તત્વો કહે છે. બધા સજીવો માટે ખોરાક જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, તો જોઈએ આપણે વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. એટલે કે કોનો કોનો ઉપયોગ કરે છે? પાણી, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને ખનિજ તત્વો. આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી તેમની આસપાસ હોય છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. ધ્યાન રાખજો, સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને સ્વાવલંબી પોષણ કહેવાય. ખ્યાલ આવ્યો? તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે. વનસ્પતિઓ શું કહેવાય છે? સ્વાવલંબી. અને પ્રાણીઓ તેમજ બીજા ઘણા બધા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, માટે તેઓને પરાવલંબી કહેવાય છે. એટલે કે આપણે સજીવો જે આપણા મનુષ્યો છે એ પણ કહેવાય છે પરાવલંબી. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક નથી બનાવી શકતું જેમ વનસ્પતિ બનાવે છે. હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગમાં? તો જોઈએ, વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે, કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે, તેમાં પહેલું છે પ્રકાશ સંશ્લેષણ. એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. જેમાં સૌથી વધારે એટલે કે ખોરાક બનાવે એટલે કે આપણું જેમ રસોડું છે એમ વનસ્પતિ માટે પણ પોતાનું રસોડું છે, એ છે પર્ણ. શું છે? પર્ણ. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા પર્ણમાં જોવા મળે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિમાં ખોરાક ક્યાં બને? તો પર્ણમાં. તેથી ત્યાં બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે. આ તો તમે પહેલા પણ ભણ્યા છો કે જે વનસ્પતિનું મૂળ છે તેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. એટલે કે પર્ણ સુધી તે પહોંચે છે. વનસ્પતિમાં પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા
વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે, એટલે કે વનસ્પતિમાં તમે જે પર્ણનો જોયો હશે તેમાં નાના નાના તમને છિદ્રો જોવા મળે છે. એ છિદ્રો શું કરે તો વાતાવરણમાંથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડને લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, જેમને પર્ણરંધ્ર કહેવાય છે. વાહિનીઓની નળી જે મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે, તો એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. જે તમે પ્રકરણ 11માં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી વધારે મહત્વનું છે તો પર્ણમાં જે ખોરાક તો બને છે પણ એનું મુખ્ય કારણ બીજું શું છે તો લીલું રંજક દ્રવ્ય જેને હરિદ્રવ્ય કહેવાય. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? હરિદ્રવ્ય. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ. તેથી આપણે કહી શકીએ છીએ કે હરિદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હરિદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે જેમાં સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે, એટલે કે સૂર્ય એ બધા સજીવો માટે મુખ્ય સ્ત્રોત ગણાય છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકતો નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિના કોઈ પણ ખોરાક બની શકતો નથી. લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે કે શેના દ્વારા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે. ધ્યાન આપજો કે માત્ર પર્ણમાં જ નહીં પરંતુ લીલા ભાગોમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ, રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે. તમે જ્યારે રણ પ્રદેશમાં જાઓ તો તમે જોયું હશે ત્યાં તમને પર્ણ જોવા મળતા નથી, એટલે કે રણ પ્રદેશમાં કાંટાળી વનસ્પતિ હોય છે. તો તમને એમ થાય કે શું આ કાંટા ખોરાક બનાવી શકે પોતાના વનસ્પતિ માટે? તો હા, જે બાષ્પોસર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે. અહીંયા શું હોય છે? લીલું પ્રકાંડ, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે માત્ર પર્ણ જ ખોરાક બનાવે એવું નથી, લીલું પ્રકાંડ હોય એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે જ્યાં સૂર્યના કિરણો જે
સૂર્યમુખી જે છે ત્યાં સુધી પહોંચે છે અને એનો વિકાસ થાય છે એના અંગો આપણને બતાવ્યા છે. જોશું તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન, એટલે કે સૂર્યપ્રકાશ હરિતદ્રવ્યની હાજરીમાં બનાવે છે. તમે જોશો કે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આપણને ફાયદો થાય. કેમ? કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન આપે છે, જેથી કરીને ઓક્સિજનની માત્રા વધી શકે છે. આપણને નહીં કહેતા કે વૃક્ષો વાવો, તો જેટલા વધારે વૃક્ષો હોય એટલું જ એ પ્રકાશ સંશ્લેષણ વધુ થાય અને કાર્બન ડાયોક્સાઇડને શોષે છે અને ઓક્સિજન આપે છે, માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિત પદાર્થ જે છે એ સ્ટાર્ચમાં ફેરવાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે. બુજોએ લાલ, જાંબલી અને કથાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ. તેને જાણવું છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 1.1, બે સરખા છોડ લો. એક છોડને અંધકારમાં એટલે કે કાળા ખોખામાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. જેમ ધોરણ 6 માં પ્રવૃત્તિ કરેલ એ જ રીતે બંને છોડનો આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારા પરિણામ નોંધો. હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો. ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો અને તમારી નોટબુકમાં અવલોકન નોંધો. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. એટલે કે એવું નહીં જરૂરી કે લીલો રંગ હોય તો જ હરિતદ્રવ્ય હોય, ના, એવું જરૂરી નથી. લાલ, કથાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. એટલે કે લાલ હોય, કથાઈ હોય કે બીજા કોઈ પણ રંગ હોય તો પણ એ પ્રકાશ સંશ્લેષણ તો કરે જ છે. તમે અવારનવાર સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધાબાને જોતા હશો. તમે ક્યાંક તળાવ પાસે જાઓ તો તમને ત્યાં લીલા રંગના ધાબા જોવા મળે છે અથવા ચીકણું જોવા મળે છે. તેનું કારણ તો એ છે લીલ. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. લીલ જે છે લાલ લીલા કલરની હોય છે એનું કારણ શું છે? તો એ પણ હરિતદ્રવ્ય ધરાવે છે, જેના કારણે લીલ લીલા રંગની જોવા મળે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. હવે જો શું કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. તમે શીખ્યા છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું શોષણ અથવા સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કાર્બોદિત પદાર્થ શેના બનેલા હોય છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન,
ચરબીના સંશ્લેષણ માટે થાય છે, પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. ધ્યાન રાખજો, પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે. આપણને બધાને ખ્યાલ છે કે વાતાવરણમાં સૌથી વધુ શેનું પ્રમાણ છે? નાઇટ્રોજન વાયુનું. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. એટલે કે જે વનસ્પતિ છે એ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી, માટે જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે. યાદ રાખજો, જમીનમાં કેટલાક બેક્ટેરિયા હોય છે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. એટલે કે નાઇટ્રોજન છે એને વાપરી શકે એવા સ્વરૂપમાં ફેરવી દે છે અને જમીનમાં મુક્ત કરે છે. આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન.